નમસ્તે વિદ્યાર્થી મિત્રો મુરલીધર ક્લાસમાં સૌનું સ્વાગત છે આ વિડીયોમાં ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર છે ચૌદમું આંકડશાસ્ત્ર તેનો સ્વાધ્યાય ચૌદ પણ આપણો આપણે નવમો દાખલો જોઈશું આઠ દાખલા આપણે અપલોડ થઈ ચૂક્યા છીએ જો વિડીયો ન જયા હોય તો જોઈ લેજો નવમો દાખલો છે એક કંપની એક વિશિષ્ટ પ્રકારની કાર બેટરી બનાવે છે ચાલીસ બેટરીના આયુષ્યની વર્ષમાં માહિતી નીચે મુજબ છે એક કંપની છે તે એક વિશિષ્ટ પ્રકારની કારની બેટરી બનાવે છે તેમાંથી ચાલીસ બેટરીનું આયુષ્ય આપણે અહીં નીચે પ્રમાણ આપવામાં આવેલું છે તો આયુષ્ય આ પ્રમાણે છે બે પોઈન્ટ છ એટલે કે બે વર્ષ અને છ મહિના ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે ત્રણ વર્ષને પાંચ મહિના તે રીતે ચાલીસ બેટરીનું આયુષ્ય આપણે અહીં આપેલ છે આ માહિતીનું જીરો પોઈન્ટ પાંચ વર્ગ લંબાઈ લઈ વર્ગ લંબાઈ કેટલી લેવાની ઝીરો પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પાંચ વર્ગથી શરૂઆત કરીને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો અહીં આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું રહેશે જ્યારે જ્યારે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક પૂછવામાં આવે ત્યારે આવૃત્તિ ચિહ્નની મદદ લેવી પડશે અહીં ત્રણ ખાના આવશે પહેલું ખાનું વર્ગનું તેમાં બેટરીનું આયુષ્ય આપણે શેમાં પૂછ્યું છે તો કે વર્ષમાં તો આપણે અહીં લખીશું બેટરીનું આયુષ્ય વર્ષમાં અહીં આવશે વર્ગ લંબાઈ બીજું ખાનું છે આવૃત્તિ ચિહ્નોનું આવૃત્તિ ચિહ્નની મદદથી આપણે આ કોષ્ટ પૂર્ણ કરીશું અને ત્રીજું ખાનું છે આવૃત્તિનું અહીં આવૃત્તિ પણ લખી શકીએ અને બેટરીની સંખ્યા પણ લખી શકીએ જોઈએ સૌથી નાની સંખ્યા આમાંથી કહે છે તો કે બે પોઈન્ટ બે એટલે કે બે વર્ષ અને બે મહિના સૌથી મોટી સંખ્યા તો કે ચાર પોઈન્ટ છ ચાર વર્ષ અને છ મહિના આ બંને સંખ્યા રહી તેનો સમાવેશ વર્ગ લંબાઈમાં થઈ શકે તે રીતની વર્ગ લંબાઈ આપણે લેવાની રહેશે અહીં આવશે બેથી બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચથી ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ પોઈન્ટ ઝીરોથી ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચથી ચાર પોઈન્ટ ઝીરો ચાર પોઈન્ટ શૂન્યથી ચાર પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ પાંચથી પાંચ પોઈન્ટ શૂન્ય પ્રશ્નમાં આપણે એવું કહેલું બે પોટ પાંચ વર્ગથી શરૂઆત કરીને તો અહીં જો બે પોટ ઝીરો થી બે પોઈન્ટ પાંચ એટલે કે બે પોઈન્ટ પાંચ તો એ જ બે પોઈન્ટ પાંચને આપણે અહીં લેવાના એટલે કે બે પોઈન્ટ પાંચ વર્ગથી શરૂઆત કરીને સમજાઈ ગયું તો ચાલો જોઈએ હવે આવૃત્તિ ચીનો અહીં છે બે પોઈન્ટ છ બે છ ક્યાં આવશે તો કે બે પાંચ અને ત્રણ ની વચ્ચે બે પોઈન્ટ છ એટલે અહીં કરીશું એક ઊભો લીટો અહીં છે ત્રણ પોઈન્ટ પાંચ અહીં પણ ત્રણ પોઈન્ટ પાંચ છે અહીં પણ ત્રણ પોઈન્ટ પાંચ છે તો ત્રણ પોઈન્ટ પાંચ ક્યાં મૂકવાના રહેશે તો કે ત્રણ પોઈન્ટ પાંચ અને ચારની હોય છે ત્રણ પોઈન્ટ પાંચ અહીં મૂકવાના રહેશે તે યાદ રાખવાનું બે પોઈન્ટ પાંચ તો બે પોઈન્ટ પાંચ ક્યાં આવશે તો કે અહીં આવશે આ પહેલાં ખાંડમાં આવશે નહીં તો અહીં લખીશું બે પોઈન્ટ પાંચ તે જ રીતે આપણે અહીં આ કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો મૂકવાના રહેશે આવૃત્તિ ચિહ્નો હું અહીં દોરી લઉં છું અહીં આપણા આવૃત્તિ ચિહ્નો તૈયાર છે અહીં આપણે આવૃત્તિ લખવાની રહેશે ગણતરી કરી અહીં કેટલા સ્તંભ છે તો કે બે તો અહીં લખીશું બે અહીં જો તો કે ચાર સ્તંભ ઊભા અને એક સ્તંભ આડો છે એટલે કેટલા થયા તો કે પાંચ પાંચ ને એક છ તો અહીં લખીશું છ પાંચ 5 ને પાંચ દસ દસ ને ચાર ચૌદ પાંચ ને પાંચ દસ દસ એક અગિયાર ચાર તો અહીં આવશે ચાર ત્રણ તો ત્રણ હવે આવૃત્તિની કુલ ગણતરી આપણે કરી લઈએ ચૌદ ચૌદ 6 છ વીસ વીસ ને બે બાવીસ બાવીસ ને અગિયાર તેત્રીસ તેત્રીસ ને ચાર સાડત્રીસ સાડત્રીસ ત્રણ ચાલીસ તો અહીં આવશે ચાલીસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો અને બીજા આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ